અંકલેશ્વરના ચાર પોલીસ સ્ટેશનમાં એક વર્ષમાં ઝડપાયેલ 1.18 કરોડના દારૂ ઉપર બુલડેઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। અંકલેશ્વર વિભાગના ચાર પોલીસ સ્ટેશનમાં વર્ષ દરમિયાન ઝડપાયેલ દારૂની 91,927 બોટલો ઉપર કડકિયા કોલેજ નજીક બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો। અંકલેશ્વર શહેર જીઆઈડીસી રૂરલ અને હાંસોટ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2020માં પકડાયેલ દારૂના જથ્થાનો નાશ કરાયો હતો। કડકિયા કોલેજ રોડ ઉપર આમલાખાડી નજીક અવાવરુ સ્થળે પ્રાંત અધિકારી રમેશ ભગોરા, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, મામલતદાર પીઆઈ સહિતના ઉપસ્થિતિમાં 91,927 બોટલો પર રોડ રોલર ફેરવી દેવાયું હતું। અંકલેશ્વર જીઆઈડી રૂરલ તેમજ સિટીનો અને હાંસોટ તાલુકા હેઠળ પકડાયેલ દારૂને નામદાર કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવતા એનો નિકાલ કરવા માટે કડકિયા કોલેજના અહીંયા પટાંગણમાં દર વખતે નિકાલ કરી એ જગ્યા પર આપણે નિકાલની કાર્યવાહી ચાલુ કરી। આ કામગીરીની અંદર ડીવાયએસપી અંકલેશ્વર શ્રી ચિરાગ દેસાઈ સાહેબ, પીઆઈ જીઆઈડીસી, પીઆઈ રૂરલ અને પીઆઈ સિટી અને હાંસોટના પીએસઆઈ ઇન્ચાર્જ અને પોલીસ સ્ટાફ, પત્રકારો, મીડિયાના મિત્રો રૂબરૂ આ દારૂનો નાશ કરવામાં આવી રહ્યો છે। અંદાજિત 91,000થી વધારે બોટલો નાની મોટી મળી અને 1,18,00,000ના મુદ્દામાલનો દારૂનો આજે નાશ કરવામાં આવી રહ્યો છે। અંકલેશ્વર સિટી રૂરલ જીઆઈડીસી અંકલેશ્વર તાલુકાના 3 પોલીસ સ્ટેશન તથા હાંસોટ તાલુકાના 66 પોલીસ સ્ટેશન, 4 પોલીસ સ્ટેશનમાં છેલ્લા વર્ષમાં જે અલગ અલગ એજન્સીઓ દ્વારા રેડ કરવામાં આવી પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરેલ તેનું કોર્ટમાંથી તેનો નાશ કરવા માટેની મંજૂરી મેળવવામાં આવી અને ત્યારબાદ એસડીએમ સર રમેશ ભગોરા સાહેબ પાસે આજનો સમય સ્થળ નક્કી કરી અંકલેશ્વર તાલુકાના કડકિયા કોલેજ પાસે ચારેય પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ સાથે પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવા માટે ભેગા થયા છીએ। લગભગ 91,000થી વધારે બોટલો અને 1,18,00,000નો મુદ્દામાલ આજે અંકલેશ્વર કડકિયા કોલેજ પાસે નાશ કરવામાં આવી રહેલ છે।